કડવા ચોથ એટલે શું? જાણો આ વ્રતનું મહત્વ અને સ્ત્રીઓ કેમ કરે છે નિર્જલા વ્રત, જાણો તેનું રહસ્ય. હિન્દુ ધર્મમાં વ્રત તહેવારનું ખૂબ મહત્વ છે. ભારતીય સ્ત્રીઓ વ્રતને લઈને ખૂબ સજાગ હોય છે. એ વ્રત જો પોતાના પતિ અને બાળકો માટે હોય તો ગમે તેટલી મુસીબત આવી જાય એ આ વ્રત જરૂર કરે છે. આમ તો ભારતમાં રાજ્ય અને ધર્મ પ્રમાણે અનેક વ્રત અને તહેવારો છે. આજે અમે વાત કરીશું દિવાળી પહેલાં આવતા વ્રત તહેવારની અને એ છે કડવા ચોથ. પતિના દીર્ઘ આયુષ્ય માટે આ વ્રત પરણેલી સ્ત્રીઓ કરે છે. કડવા શબ્દનો અર્થ કરવા એટલે માટીનું વાસણ અને ચોથ એટલે ચતુર્થી છે. આ તહેવારમાં માટીના વાસણનો મહિમા ખૂબ છે. બધી સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસની રાહ જુએ છે, શ્રદ્ધાપૂર્વક આ વ્રતનું પૂજન કરે છે. પોતાના જીવનસાથીની લાંબી ઉંમર અને સ્વાસ્થ્ય માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે. સરકી શું છે? જાણો સરકીનું મહત્વ. કરવાચોથની સવારે બ્રહ્મા મુહૂર્તમાં ઊઠીને સરકી ખાવી ખાવાની હોય છે. સરકી એ ઘરમાં જે સાસુ અથવા મા સમાન વડીલ હોય તે વહુ અથવા દીકરીને આપે છે. સવારે વહેલા સ્ત્રી દ્વારા નિત્ય કાર્યથી પરવારી પાણીથી ભરેલો લોટો અથવા ઘઉંથી ભરેલો લોટો લાલ સ્થાપન ઉપર મૂકવામાં આવે છે. પૂજનમાં દિવાલ અથવા કાગળ ઉપર ચંદ્રમા અને તેની નીચે શિવ અને કાર્તિકેયની પ્રતિમા બનાવવામાં આવે છે. તેના ઉપર કંકુ, ચોખા, અબીલ, ગુલાલ, ફૂલ, અત્તર દ્વારા પૂજા કરવામાં આવે છે. આ દિવસે સ્ત્રીઓ નિર્જળા વ્રત રાખે છે. આખા દિવસથી કઠિન તપસ્યા પછી આ વ્રત ત્યારે પૂર્ણ થાય છે જ્યારે ચંદ્ર આકાશમાં ઉગે છે અને પત્ની ચંદ્ર સાથે પોતાના પતિનો ચહેરો જોઈને તેના હાથેથી પાણી પીએ વ્રતને પૂર્ણ કરે છે. નિર્જળા વ્રતનું મહત્વ. રાત્રે ચંદ્રમાના દર્શન બાદ ચંદ્રની પૂજા કરી કંકુ, ચોખા, દીવો કરી જળ અર્પણ કર્યા બાદ વિવાહિત સ્ત્રીઓ પતિના હાથે પાણી ગ્રહણ કરે છે. ત્યારબાદ આ વ્રત સંપૂર્ણ થાય છે. ત્યારબાદ સ્ત્રીઓ ભોજન ગ્રહણ કરે છે. જ્યારે પણ કોઈ વિવાહિત સ્ત્રી આ વ્રત કરે છે ત્યારે તેને આજીવન આ વ્રત કરવું પડે છે. પરંતુ આ વ્રતના પાલન માટે દરેક ઉંમરના નિર્જળા રહેવું જ એ જરૂરી નથી. પોતાની શારીરિક અવસ્થા અનુસાર એકવાર જો ઉજવણું કરી નાખે તો ત્યારબાદ તે ફળ, પાણી અને કોઈ પણ એક વસ્તુ ગ્રહણ કરીને વ્રત કરી શકે છે. જ્યારે પણ આ વ્રત કરવામાં આવે છે ત્યારે આ વ્રત સંપૂર્ણ કરતા પહેલાં કથા સાંભળવામાં આવે છે. આ વ્રતના જડ તો મહાભારત કાળથી જ રોપાયેલ છે. અર્જુન નીલગિરી પર્વત ઉપર સાધના કરવા ગયા ત્યારે દ્રૌપદીએ શ્રી કૃષ્ણના કહેવાથી આ વ્રત અર્જુનની સલામતી માટે કર્યું હતું. આ ઉપરાંત બીજી પણ કથા છે, લોકકથા. દંતકથા અનુસાર ઇન્દ્રપ્રસ્થાનપુરના એક નગરમાં વેદશર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેમને 7 પુત્રો અને વીરવતી નામની પુત્રી હતી. એકમાત્ર દીકરી હોવાને કારણે તે બધાની લાડકી હતી. જ્યારે વીરવતી લગ્ન માટે યોગ્ય બની ત્યારે તેના પિતાએ તેના લગ્ન એક બ્રાહ્મણ યુવક સાથે કરાવ્યા. વીરવતી લગ્ન પછી પહેલીવાર પોતાના પિયર આવી હતી ત્યારે કરવાચોથનું વ્રત હતું. વીરવતી તેના માતા પિતા અને ભાઈઓના ઘરે હતી. તેણીએ તેના પતિના લાંબા આયુષ્ય માટે પ્રથમ વખત ઉપવાસ રાખ્યો હતો.
परंतु ते भूख अने तरस सहन करी सकी नहीं अने बेहोश थईने जमीन पर पड़ी गई। बहन ने कष्ट तेना सात भाईओ जोई न सक्या। एवी स्थिति में भाईओए चाळणी में दीवो मूकीने तेणे तेमने एक चाडनी आड में मूकीने बताव्यो अने ज्यारे बेहोश थई गयेली वीरवती जागी त्यारे भाईओए तेने कह्यू के चंद्रोदय थई गयो छे, अगासी पर जाओ अने चंद्र जुओ। वीरवतीए चंद्रने जोईने पूजापाठ करी अने भोजन करवा बेसी गई। पहलू कोड़ियो मोटामां लेता ज मोटामां वाळ आव्या, बीजा कोड़ियामां छीक अने त्रीजा कोड़ीए मोटामां मूकी ए पहेला ज तेने सासरियाओ तरफथी आमंत्रण मळ्युं। तेना सासरियाओनुं आमंत्रण मळ्या बाद वीरवती तरत ज तेना सासरियाना घर तरफ दौड़ी गई अने त्यां तेणे तेना पतिने मृत हालतमां जोयुं। पतिनी हालत जोईने ते निराश थईने रड़वा लागी। तेनी हालत जोईने इंद्रनी पत्नी देव इंद्राणी तेने सांत्वना आपता आवी अने तेने पोतानी भूलनो अहसास करावी। करवा चौथना उपवासनी साथे आखा वर्ष दरमियान आवती चौथ माटे उपवास करवानी सलाह आपवामां आवी। वीरवतीए पण एवुं ज कर्युं अने उपवास करीने तेना पतिने फरी जीवन मळ्युं। आम श्रद्धा भक्तिथी जे गणेशजीनुं पूजन करे छे अने आ व्रत करे छे ते बधी ज सांसारिक मुश्किलोमांथी मुक्त थई प्रसन्नतापूर्वक पोतानुं जीवन पसार करे छे। गणेशनुं माथું ચંદ્રલોકમાં હોવાથી આ દિવસે ચંદ્ર દર્શન અને અર્ધ્યનું ખૂબ જ મહત્વ છે। વ્રતમાં આ ચીજોનું છે ખાસ મહત્વ। જ્યારે કોઈ વિવાહિત સ્ત્રીને થાળીને બયા પણ કહે છે, જેમાં સિંદૂર, કંકુ, જળ, સૂકો મેવો, માટીના કે કોઈ પણ ધાતુના દીવા હોય છે, આ દીવામાં લોટના બનાવેલા દીવા શણગારીને મૂકાય છે। પરંતુ શાસ્ત્રોક્ત રીતે આ થાળીમાં 34 વસ્તુઓ હોય છે, જેનો ઉપયોગ વ્રતની શરૂઆતથી લઈને વ્રત સંપૂર્ણ થવા સુધી કરવામાં આવે છે, જેમાં ચંદન, મધ, અગરબત્તી, ફૂલ, કાચું દૂધ, સાકર, શુદ્ધ ઘી ગાયનું, દહીં, મીઠાઈ, ગંગાજળ, કંકુ, ચોખા, સિંદૂર, મહેંદી, મહાવર, કાંસકો, ચાંદલો, ચૂંદડી, બંગડી, પગની માછલી માટેનું વાસણ, કંકુ, લોટો, દીવો, રૂ, કપૂર, ઘઉં, બરૂખાંડ, હળદર, પાણીનો લોટો, ગોટી બનાવવા માટે માટી, બાજોટ, ચારણી, આઠ પૂરીઓની અઠાવરી, હલવો, દક્ષિણા માટે પૈસા, કથાનું પુસ્તક જરૂરી છે। અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ મિત્રો।